નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રૂપિયા, સોનું, ચાંદી, હીરા, જવેરાત, કિંમતી ઘરેણા, કિંમતી ચીજ વસ્તુઓની વાત કરીએ દર્શક મિત્રો, તો તેની સુરક્ષા માટે સુરક્ષા ગાર્ડ, સિક્યોરિટી ગાર્ડ રાખ્યાની વાત આપણા ગળે ઉતરે આ સામાન્ય વાત છે. પરંતુ આજે અમે તાજેતરમાં જે વસ્તુની સાચવણી માટે સુરક્ષા ગાર્ડ મુકાયાની વાત કરીશું ને, તે સાંભળવું કદાચ તમારા માટે સામાન્ય નહીં હોય. કદાચ આપ આ પહેલી વાર સાંભળી રહ્યા હશો, પરંતુ આ અંગે જાણીને આપ આ સુરક્ષા ગાર્ડના વખાણ કરતા નહીં થાકો, તે પણ અમે આપને જણાવી દઈએ. જી હા, આ વાત છે દર્શક મિત્રો કોઈ કિંમતી ચીજ વસ્તુની નહીં, પરંતુ ગટરના ઢાંકણા પાસે મુકાયા સુરક્ષા ગાર્ડ તેની. એટલું જ નહીં, આ સફાઈ કર્મચારીઓએ 13-13 કલાક સુધી ગટરના ઢાંકણા સાચવ્યા હોવાની ખબરો સામે આવી રહી છે. દર્શક મિત્રો, વરસાદી માહોલની વાત કરીએ તો વરસાદી માહોલમાં અનેકવાર ગટરના ખુલ્લા ઢાંકણાને લઈને સર્જાતા હોય છે અકસ્માત. ત્યારે આ વાત છે અમદાવાદની કે જ્યાં સફાઈ કર્મચારીઓને ગટરના ઢાંકણા સાચવવાની અપાઈ હતી અજીબ જવાબદારી, અજીબ આદેશ તેઓને અપાયો હતો, અને જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી અહીં ઊભા રહેવાના તેઓને આદેશ અપાયા હોવાની ખબરો છે, જેને લઈને એવા રિપોર્ટ સામે આવ્યા છે કે અહીં 13-13 કલાક સુધી સુરક્ષા કર્મીઓએ ખડે પગે સાચવ્યા ગટરના ઢાંકણા. સમગ્ર મામલે જાણીએ ડિટેલમાં. તો દર્શક મિત્રો, આપણે જો 10 જુલાઈની વાત કરીએ, ગત 10 જુલાઈએ સમગ્ર રાજ્યભરમાં વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું, અને એમાં પણ વાત કરીએ જો અમદાવાદમાં તો મુશળધાર વરસાદે અહીંનું જનજીવન કર્યું હતું અસ્તવ્યસ્ત. અમદાવાદમાં થયેલ વરસાદમાં સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિ અહીં સર્જાઈ હતી. પાણીમાં અમદાવાદ શહેર જાણે ખોવાઈ ગયું હતું. સાથે જ અહીં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા, ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સામે આવ્યા હતા. જી હા દર્શક મિત્રો, અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે મુશળધાર વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તેની સામે પણ અનેક સળગતા સવાલો ઉઠ્યા હતા. માત્ર એટલું જ નહીં દર્શક મિત્રો, આને લઈ કોર્પોરેશને ગટરના ઢાંકણા પાસે પણ માણસો ઊભા રાખવાની આવી ગઈ હતી નોબત. જી હા, વાત કરીએ દર્શક મિત્રો, આ સમય દરમિયાન શહેરમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા માટે સફાઈ કર્મચારીઓને તંત્ર દ્વારા અજીબ આદેશ અપાયા હતા. કારણ કે આપણે એ સમયની વાત કરીએ તો ત્યારે લોકોના ઘરો પાણીથી ડૂબી ગયા હતા, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, ગાડીઓ કહીએ કે ટુ વ્હીલર કહીએ પાણીમાં તરી રહ્યા હતા, તેવા અનેક દ્રશ્યો સોશિયલ મીડિયા પર આપણે જોયા. ત્યારે દર્શક મિત્રો, અમદાવાદમાં આટલું બધું જે પાણી ભરાઈ ગયું હતું તેને લઈને કોર્પોરેશન સ્માર્ટ સિટીમાં શું કરી રહી છે, શું ઊંઘી રહી છે, તેવા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે રિપોર્ટ અનુસાર હાટકેશ્વર સર્કલ પાસે એક ગટર ખુલ્લી હોવાના કારણે મ્યુનિસિપાલિટીએ ગટરના ઢાંકણા પર બેરિકેડ્સ મૂકીને એક કર્મચારીને ઊભો રાખ્યો હતો તેવી ખબરો છે. આ કર્મચારી પાણી ઉતરે નહીં ત્યાં સુધી આ ગટર પર ઊભા રહેવાની તેને ડ્યુટી અપાઈ હોવાની ખબર સામે આવી. દર્શક મિત્રો, બીજી તરફ એવા અહેવાલો પણ સામે આવ્યા કે ગીરધરનગર, શાહીબાગ અને અસરાવા ચકલા બેંક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયા હતા. ત્યારે રિપોર્ટ અનુસાર આ અંગે અસરાવા વિસ્તારની ગટર પાસે ઉભેલ સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે સવારે વરસાદ શરૂ થયો ત્યારથી અમારી નોકરી અહીં ચાલુ છે, મારી સાથે અન્ય કર્મચારીઓ બીજી ગટર પાસે ઊભા છે, જ્યાં સુધી વરસાદનું પાણી ઉતરે નહીં ત્યાં સુધી અમારે ગટર પાસે જ ઊભું રહેવાનું છે, કચરો આવે તો એને હટાવવાની, પાણી જવાનો રસ્તો કરવાની અમારી જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા વરસાદમાં તો હું 13 કલાક ગટરના ઢાંકણા પાસે ઊભો રહ્યો હતો, તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે. જોકે દર્શક મિત્રો, વાત કરીએ તો સ્માર્ટ સિટી અમદાવાદના ગટર ગાર્ડને લઈને કોર્પોરેશને એવું તો કેવું સ્માર્ટ સિટી બનાવ્યું છે કે લોકોના જીવ બચાવવા માટે હવે ગટર ગાર્ડ ઊભા રાખવા પડવાનો સમય આ નોબત આવી ગઈ, તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બીજી બાજુ એવા અહેવાલો છે કે વરસાદના પાણી ભરાતા અખબારનગર અને મોટી વણ જાર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. શહેરના કે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદના કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાના કારણે સવારના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો કરવો પડ્યો હતો સામનો. દર્શક મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં આજે સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની ખબરો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેક્સ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના રિપોર્ટ આવ્યા છે સામે. આ વરસાદના કારણે દર્શક મિત્રો, ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામ પણ થયો હતો. બીજી તરફ જોવા જઈએ તો અખબારનગર અંડરપાસ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવાયો હતો.
बाद में पानी उतरता फरी एक वार वाहन व्यवहार शुरू करवामां आव्यो होवानी पण खबरो छे। बीजी अनेक खबरो साथे फरी मळीशुं। धन्यवाद।